गुड मॉर्निंग स्टूडेंट, स्टैंडर्ड 8 सब्जेक्ट गुजराती। हमने चैप्टर 1 तो पढ़ लिया है, तो चैप्टर 10 सेमेस्टर 2 नोट चैप्टर 10 हमने पढ़ लिया। अब चैप्टर 11 पढ़ते हैं। ये बहुत अच्छा लेसन है, आप ध्यान रखना। एक जादुई पत्रानी वार्ता, एक जादुई पत्रानी वार्ता छे। एक जादुई पत्र था, उससे क्या हुआ तो देखते हैं। चलो, उसके लेखक का नाम है डॉक्टर रतिलाल बोरीसागर और जन्म 31/8/1938। डॉक्टर रतिलाल बोरीसागर अमरेली जिल्लाना सावरकुंडलाना वतनी छे। ते हाल अमदावाद रहे छे। तेओ गुजरात राज्यना पाठ्यपुस्तक मंडल गांधीनगरना नायब नियामक रही चूक्या छे। हास्य साहित्य क्षेत्रे पोतानी आगवी शैली द्वारा साहित्य रसिकोना दिल जीती लीधा छे। ए बहुत हास्य लेखक पण छे। तेमना हास्य लेखोमां जीवननी सामान्य असामान्य स्थितिमांथी विशिष्ट परीक्षण तथा मर्मग्राही दृष्टिए हास्य निष्पन्न थाय छे। माणसनी चित्र विचित्रता खासियतोनुं वेदक चित्र तेमना सर्जकमां उपसे छे। मरक अने आनंद लोक એ એમના જાણીતા હાસ્ય ગ્રંથો છે। આ ગ્રંથોને વિવિધ પારિતોષિક પ્રાપ્ત થયા છે, સારા એવા એવોર્ડ એમને મળેલા છે। તો આ લેસનમાં શું છે, એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને પૂરેપૂરી જગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે અને પ્રસંગોની રજૂઆત સંવાદોની વેદકતા તથા મર્મયુક્ત ગદ્ય શૈલી દ્વારા હાસ્ય કથાનો સુંદર પરિચય કરાવે છે। તો બહુ આ એક હાસ્ય કથા જેવું જ છે, તો આપણે જોઈશું। નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યું, એટલે લેખકના ત્યાં એમ નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો, કહે ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે, કે આપણે આજે રવિવાર છે તો આપણે ફિલ્મ જોવા જવું છે। ટિકિટ લાવે છે, મેં પૂછ્યું, એટલે લેખકે પૂછ્યું કે ટિકિટ લાવે છે તું, ના ટિકિટ તો નથી પણ ટિકિટ ના હોય તો આજે રવિવાર અને ફિલ્મ જોવાની વાત તો કેવી રીતે થઈ શકે। સન્ડે હોય, રવિવાર એટલે કે શું થાય, એ દિવસે તો બહુ હાઉસફુલ હોય, એટલે કે આજે તો આપણે જોવાની ટિકિટ જો મળી ગઈ હોય તો આપણને જઈએ, પણ આજે જો ટિકિટ ના મળી હોય તો જઈ શકાય એમ નથી। તું ચાલતો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક, નહીતર પાછા, કે ચાલતો ખરો, મેળ પડે તો જોઈશું, નહીં તો પાછા આવીશું। થિયેટર કંઈ બહુ દૂર ન હતું, તે ગેરખાસ કંઈ કામ ન હતું, એટલે હું એની પાસે નીકળ્યો, એટલે કે હા ચલો તો આપણે જઈએ। એને થિયેટર દૂર પણ નહોતું અને ઘરે કામ નહોતું, કે ચલો ત્યારે હું આવું એમ, પણ થિયેટર પર હાઉસફુલનું પાર્ટી ઝૂલતું હતું। થિયેટરમાં તો ટિકિટ એ પણ બંધ થઈ કે નહીં, હાઉસફુલ આમ લખેલું હોય એમ, પાટિયા પર લખેલું હાઉસફુલ એમ, કે અંદર જગ્યા નથી એમ, તો પાટિયું ઝૂલતું હતું તે લેખકે જોયું। હવે પછી કેમ, હું ખોટું કહેતો હતો, પછી લેખકે કીધું હું નહોતો કહેતો, આજે તો રવિવાર છે તો આજે તો બહુ હાઉસફુલ હશે, આજે યાર પત્તો જ ના ખાય, એટલે કે આજે તો કંઈ ભીડ પડે એમ નથી, મેં કહ્યું। નિરંજન ઘડી તો ચંખવાળા થઈ ગયો, એટલે કે વિચારમાં પડી ગયો, ચંખવાળા પડી ગયેલો, વિચારમાં પડી ગયો, પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો, પછી એ પાછો ખુશમણ થઈ ગયો। તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢી અને મારા હાથમાં મૂક્યો, લેટર પેડ પર કશું લખ્યું હતું, એ કાગળ પર કંઈક લખેલું હતું, મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે એટલે વાંચવાનો પ્રયાસ કર્યો, એક લેટર આપ્યો એના પર જોયું તો કંઈ, એટલે કે ખરાબ અક્ષરો હોય હું વાંચી શકતો, લેખક કહે, પણ આ મને આપ્યો, વાંચવાનો પ્રયાસ કર્યો, મારા પોતાના અક્ષર પણ કંઈક બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ છે મેં આવા ક્યારેય જોયા નહોતા, આ અંદર લખેલું હતું એવા અક્ષર અત્યાર સુધી અમે ક્યાં જોયા નહોતા। જેમ સુલેખનની હરીફાઈ થાય તેમ કુલેખનની હરીફાઈ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં હોય
જ્યાં સુધી એના ભાગ લે એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ ન મળે. એટલે સુલેખન એટલે કે સારા અક્ષરો અને કુલેખન એટલે કે ખરાબ અક્ષરો. જો કોઈ કુલેખનમાં ભાગ લે તો આ અક્ષરો આ ઇનામ એને મળી જાય. ખરાબ અક્ષરો લખાયેલા પત્રને લખણમાં કદાચ પૂરેપૂરું ન ઉકેલાય તેમ બને, અરે જરા પણ ઉકેલે ન ઉકેલે એમ પણ બને. એટલે કે આ લખાણ કોઈ ઉકેલી શકે એમ નથી પણ જરા પણ ના ઉકેલે એમ. પરંતુ કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉલ્લેખવાનું બહુ મુશ્કેલ હતું. એટલે કે આના આ કઈ ભાષામાં લખ્યું છે એ પણ ઉકેલવું મુશ્કેલ હોતું નથી. પણ આ પત્ર તો કઈ ભાષામાં છે એ સમજ તેની સમજ પડે તેમ નહોતું. કે શું કહે છે કે આ કઈ ભાષામાં લખાયેલું છે એનો ઉલ્લેખવાનું બહુ મુશ્કેલ છે કે કઈ ભાષામાં લખાયેલું છે એનું કઈ ભાષામાં ઉકેલે એ મુશ્કેલ હતું. કઈ ભાષામાં લખેલું છે પણ મુશ્કેલ. આ પત્ર તો કઈ ભાષામાં લખવાની તેની પણ તેની સમજ પડે તેમ નહોતું. આમાં શું લખ્યું છે મેં નિરંજનને પૂછ્યું અને ફ્રેન્ડને પૂછ્યું. એની તો મને પણ સમજ પડતી નથી પણ આ મારા એક દૂરના કાકાનો પત્ર છે. મારા પોતે પણ આ એમને એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. આ મારા કાકાનો પત્ર લખેલો છે એ પણ જો એકવાર લખ્યા પછી એ પણ પોતાની એ વાંચે તેમને ખબર નથી કે એમાં હું એ ફરી શું એમાં શું લખ્યું હતું ત્યારે પૂરી ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપી મને મારી કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારી કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીને લગ્ન પછી મારા કાકાએ વંચાવવાનો પ્રયત્ન કર્યો. મારા કાકીએ બે પત્રો પૂરેપૂરે ઉકેલી શક્યા નહોતા. એટલે કે આ તો મારા કાકીને લખેલો પત્ર હતો, એમને આપવા માટે લખેલું આપવા. પણ એમણે પણ શું કર્યું, કાકાએ કાકીના લગ્ન પછી મારા કાકાએ બધા પત્રો એમની જોડે વંચાયેલા. મારા કાકાએ પત્રો પૂરેપૂરે ઉકેલી શક્યા નહોતા. પણ યાદશક્તિના આધારે તે વધુ કલ્પનાને આધારે મારા કાકાએ જે પત્રો કેટલું ઉકેલી આપ્યું એ આજે મારા કાકાના એ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા છે. કેમ કે એ કોઈ વાંચી જાય તેવો ભય હતો નહીં. એમના અક્ષર એવા હતા કે એમના પ્રેમ પત્રો ગમે ત્યાં રખડતા હતા અને એમને એમ હતું કે કોઈ વાંચી શકે એમ નહોતું. આજે પણ મારા કાકાએ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા છે કેમ કે એ વાંચી જાય એ તેનો ભય નથી. નિરંજન તેના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો પણ એ અક્ષરો વિશેનો અભ્યાસ ઘણો ઊંડો હોય એવું લાગે છે. એટલે કે નિરંજન પણ એ અક્ષરો ઉકેલી નાખતો પણ એના પરથી કંઈક અભ્યાસ કંઈક અલગ જ લાગે છે. નિરંજન થોડી વાર માટે અટક્યો અને લાભ લઈ હું બોલ્યો, હા પણ તેનું શું અહીં શું કરીશ, એ પત્ર તું અહીં શું કરીશ એમ. ફિલ્મ ના જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવાના. એટલે કે ફિલ્મ ના જોવાય તો આ પત્ર ઉકેલવામાં આપણે 3 કલાક કાઢવાના છે. અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું 3 ભવે આ ઉકેલે ન ઉકેલે. 3 કલાક શું આ 3 ભવ લઈને બેસ્યું તો પણ આપણે ઉકેલી શકશું નહીં. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. હા એટલા માટે જ કહું છું કે આપણે ફિલ્મ જોઈ શકીશું. પછી કહે છે કઈ રીતે, મને નિરંજનની વાત ન સમજાઈ. પછી કંઈ સમજાયું નહીં. ચાલ મારી સાથે. પછી કહે ચાલ મારી સાથે કઈ નિરંજન આગળ ચાલ્યો અને મેં મેનેજરની કેબિનની અંદર ઘૂસ્યું. પણ હું થોડો ગભરાતો હતો કે તું ચાલ મારી સાથે. પછી એક મેનેજરની કેબિનની અંદર ઘૂસે છે. ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી આ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. પછી શું કર્યું, આ પત્ર એમને મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજર પત્ર ઉખેડ્યો ને અંદર લખાણ જોઈ સ્તબ્ધ બની ગયું. એ પણ એક આશ્ચર્યચકિત સ્તબ્ધ થઈ ગયો. તેને સામે જોઈ રહ્યો, આ શું
છે? પછી એ સામી જોઈ પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો. એને જે પેલા ફ્રેન્ડે પણ કીધું ને એવી રીતે જ એને પણ એને પણ આ શું છે એમ. વેદ સાહેબનો પત્ર છે, નિરંજનને અત્યંત ગંભીરતાથી કહ્યું. આ તો વેદ સાહેબનો પત્ર છે એમ. વેદ સાહેબ મેનેજરને ઓળખાણ પડી નહીં. એને પણ કે વેદ સાહેબ કોણ છે એમ. પત્રમાં કશું ઉકેલ્યું નહીં એટલે એને સહેજ મૂંઝાઈ ગયા. અને પરિસ્થિતિનો લાભ લઈને નિરંજન એમને અડધેથી અટકાવીને કહ્યું, વેદ સાહેબ લાયન્સ ક્લબના યાદ રાખજો, એક વાક્યમાં જવાબ આવશે. વેદ સાહેબ કોણ હતા? તો વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, એ મારા કાકા થાય. એમણે કહ્યું છું કે મને એ મેનેજરને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રોને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. એટલે કે આ તો કોણ છે? એટલે એમણે કીધું કે કોણ છે વેદ સાહેબ? તો વેદ સાહેબ એ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, એમણે એ મારા કાકા થાય. એમણે કહ્યું છે કે મને આ પત્ર મેનેજરને બતાવશો એટલે તમને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. તો સ્ટુડન્ટ આપણે આ ચેપ્ટર અહીંયા સુધી જોઈશું, આગળનું આપણે આવતીકાલે. થેન્ક યુ સ્ટુડન્ટ.